જો કોણ આવ્યું? અરે રચના, મારી દીકરી. આવ આવ મારા વિસામાં આવ. આતા આખું ઘર આવી ગયા છીએ હો. બહુ સારું કર્યું બહેન, બહુ સારું કર્યું. આપણે સૌએ પગપાળામાં રવેચી માની માનતા પૂર્ણ કરવા જવાનું છે. હો બેસો બેસો, સૌ બેસો. આતા માનતા શાની છે હવે તો એ કહો. હે કુમાર, પેલા પાણી બાણી તો પીઓ, પછી વાત કરું છું. રચના બેટા, બધાને પાણી પાવ. હા આતા. આતા તબિયત કેમ છે? અરે આ રહ્યો તમારી સામે ઘોડા જેવો. હે ચેતનભાઈ, વાત જાણે એમ હતી કે રચના મારી પૌત્રી, મા બાપ વિનાની મોંઘારી દીકરી, ઉપરથી મોઢા પર દાચેલો ધાક, હું એકલો માણસ, એને સાચવી સાચવીને મોટી કરી તોય દાચી ગઈ. અરે હું રવરાયમાં રવેચી માનો પરમ ભક્ત, મેં માને આરતા કરી કે હે મા, મારી પૌત્રી રચનાને તમારે શરણે મૂકું છું, એને સારું ઘર ને સારો વર મળશે તો તમારા મંદિરીય કુટુંબ કબીલા સાથે પગપાળા આવીશ. અને જુઓ, માએ મારી આરદા સાંભળી અને તમારા જેવું ઘર અને અનુપમ જેવો સુહામણો અને કમાતો કુમાર મળ્યો. આતા મારે રચના જેવી જ સુશીલ અને સંસ્કારી કન્યા જોડે જ લગ્ન કરવાતા. મોઢા પરના દાગની કોઈ ચિંતા નથી, ડોક્ટરે કહ્યું છે કે પ્લાસ્ટિક સર્જરીથી એ દાગ નીકળી જશે. આતા અનુપમ મારી ખૂબ સંભાળ રાખે છે હો, અને આ સાસુ સસરા પણ મા બાપ જેવા જ છે. ભગવતી માં રવેચીની કૃપાથી હું ખૂબ સુખી છું. આતા અમે રચનાને વહુ નહીં, દીકરી જ માનીએ છીએ. હા આતા, રચના અમારી પણ ખૂબ સેવા કરે છે. ચાલો હવે ટાઢા પોરે નીકળી જઈએ, લાંબી મજલ કાપવાની છે. જેમને જેમને આપણી સાથે આવવાનું છે તેમને રસ્તામાંથી લેતા જવાના છે. હા ચાલો, રસ્તામાં પોરો ખાતા ખાતા રવરાય રવેચી માના મંદિરે પહોંચશું. ચાલો બોલો, રવરાય રવેચી માતની જય. જગ્યા સારી છે, બેસો બધા બેસો. આતા અમે થાકી ગયા, પણ આ ઉંમરે તમને જરાય થાક નથી લાગતો? રવરાયમાં રવેચીની કૃપા છે. આતા તમારા મુખેથી મા રવેચીના પરચા જેટલી વાર સાંભળીએ ને એટલી વાર ધન્યતા અનુભવાય છે હો. આતા મને એ લાભ નથી મળ્યો હો, આજે મોકો છે, માના પરચા કહો ને. ચાલો એ બહાને મા રવેચી માનું સ્મરણ થશે. સાંભળો, રાપર પાસે રણકાંઠાનું રવ નામનું ગામડું છે. એ પાવન ધરતી માથે રવરાય રવેચી માનું ધામ છે. કહેવાય છે 5000 વર્ષ પહેલા પાંડવોએ રવેચી માની પૂજા કરી હતી. માના તો અનેક પરચા છે, પણ નોગા ભોપાને આપેલા પરચા તો જગ વિખ્યાત છે. આતા આજે નોગા ભોપાને આપેલ પરચાની જ વાત કરો. ભલે, નોગો ભોપો તો ભગવાનના ઘરનું માણસ, મહાશક્તિ રવેચી માનો પરમ ભક્ત, રાત દિવસ માની ભક્તિમાં લીન રહે. એક દિવસ રવેચી માના મંદિરેથી આરતી કરી પોતાના ઘેર પરત ફરી રહ્યો હતો, ત્યાં રસ્તામાં તેને સંત મળ્યા. જય નારાયણ. જય નારાયણ. દીકરા આ રસ્તો રવેચીમાના મંદિર તરફ જાય છે?
હા મહાત્માજી, અહીંથી થોડે જ દૂર રવેચી માનું મંદિર છે, હું ત્યાંથી જ પૂજા આરતી કરીને ચાલ્યો આવું છું. જય હો રવેચી મા, આપનો જય હો. મારું નામ નોગો ભોપો. બાપુ આપ? દીકરા, મારું નામ અમરજતી. મા રવેચી નો પરમ ભક્ત છું. અહીંના મંદિરે માં હાજરા હજુર છે એ જાણી દર્શન કરવા આવ્યો છું. ચાલ, મને મંદિરે લઈ ચાલ. ક્ષમા બાપુ, પણ અટાણે મંદિર પાસે જવું ઠીક નથી. આપ મારે ઘેર પધારો, ત્યાં રાતવાસો કરજો, સવારે હું તમને મંદિરે લઈ ચાલીશ. નોગા ભોપા, મંદિરે લઈ જતા કેમ ગભરાય છે બેટા? કોઈ વિડંબણા છે? અમરજતી બાપુ, આપ તો સંત છો તેથી તમને કહેવાય. બાપુ, મંદિર પાસે ભૂતાવળ થાય છે, મધરાતે ચિત્ર વિચિત્ર અવાજો સંભળાય છે બાપુ, ભૂત પ્રેતનો ભયંકર ત્રાસ છે. એટલે અત્યારે આપ મારે ઘેર ચાલો, સવારે મંદિરે ભેળા ચાલીશું. નોગા, હવે તો મારે મંદિરે જવું જ છે ને અત્યારે જ માના દર્શન કરવા છે. પણ બાપુ, આજ પહેલા જે કોઈએ આવી ભૂલ કરી છે ને, એને ભૂત પ્રેતે ઉપાડીને ફેંકી દીધા છે. ઓ, તો ખરેખર ભોળો માનવી છે દીકરા. જેને માં રવેચીના રખોપા હોય, જેને માં રવેચી પર સંપૂર્ણ શ્રદ્ધા હોય, અને જેણે માં રવેચીને ખરા ભાવથી ભજ્યા હોય ને, એનો વાળ પણ વાંકો ન થાય. પણ બાપુ. નોગા, ચિંતા ના કરીશ, હું માં રવેચીનો સાચો ભક્ત છું. જોઈ લેજે નોગા ભોપા, આજની રાત દેવી શક્તિ અને આસુરી શક્તિ વચ્ચે જંગની રાત બનશે. એક તરફ માં રવેચીનો પરમ ભક્ત હશે અને બીજી તરફ આસુરી શક્તિનું ભૂત હશે. ચાલ, મને લઈ ચાલ નોગા ભોપા. જેવી આજ્ઞા. ચાલો બાપુ. ચાલો. જય રવેચી મા. જય રવેચી મા. બાપુ, હું માનો પરમ ભક્ત છું, પણ તમારા જેવી ભક્તિનો રંગ લાગ્યો નથી. ડર લાગે છે. આપને કેમ ડર નથી લાગતો બાપુ? દીકરા, મારી શીખ યાદ રાખજે, રોજ સૂતા જાગતા માં રવેચી માની પાંચ માળા કરજે, ડર ભાગી જશે. હર ભજવું હક બોલવું દોનો વાતાવલ, ઈ નરને કદી ન ઉતરે પછી આઠે પોર અમલ. માતાજીના નામની લગન લાગવી જોઈએ, એ લગન જ વિષ્ણુ અમૃત કરે, એ લગન જ ભાવ સાગર પાર કરાવે, ને એ લગન જ ડરને જો જન દૂર રાખે. બાપુ, હું તો અબુધ માણસ, છતાં આપ રાતવાસો મંદિરની આજુબાજુ ન કરો ને તો સારું. જબ જબ જો જો હોના હૈ તબ તબ સો સો હોય, જ્યાં કો રાખે સાઈયા માર સકે ના કોઈ. દીકરા, જીવન એક પરપોટું છે, ક્યારે ફૂટી જાય કાંઈ ન કહેવાય, મોતનો દિવસ નિશ્ચિત છે, પછી મોતથી શું બીવું હે? ચાલ, ઉતાવળે ચાલ. અમરજતી બાપુ, આ સામે મંદિર દેખાય. બાપુ, તમને માતાજીના રખોપા. ભલે ભલે ભાઈ, તારા જેવો ભોળો માણસ મને માતાજીના હવાલે છોડે, પછી ભૂત પ્રેત ડાકણ કે બલાની શું વિસાદ કે મને કંડળે હે? જા ભાઈ જા, તું તારે ઘેર જા, મને મારા હાલ પર છોડી દે, મને આમ પણ એકાંત પ્રિય છે. ભલે બાપુ. જય રવેચી મા. જય રવેચી મા. જય હો મા રવેચી, તમારો જય હો. હે મા, દલની આશ હતી કે તમારા શરણે શીશ નમાવું. લ્યો, આ તમારો ભક્ત હવે તમારે આશરે છે. મા રવેચી, તમારે શરણે મૃત્યુ મળે એથી રૂડું બીજું મોત હોય જ ના શકે. હે માલવણ બાટની શાન ઠેકાણે લાવનાર મા જગદંબા, હે માવલ સાંબાને સહાય કરનાર રવ રાય મા રવેચી,
વેલેરા વારે આવજો માં. જય રવેચી માં, 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 જય રવેચી માં. હે માં, તમે તો જુદા જુદા સ્વરૂપે સદેહે ધરતી પર અવતર્યા છો. ક્યારેક દુર્ગા, ક્યારેક આશાપુરા, ક્યારેક રાંદલ, તો ક્યારેક ભગવતી કાલિકા બની આસુરી શક્તિઓનો નાશ કર્યો છે. નવ ખંડમાં તમારા નામના ડંકા વાગે છે માં. કોણ છે, કોણ છે ત્યાં? જે હો એ દેખા આપો. ભાઈ, તમે જે હો તે, તમારી દુનિયામાં તમે મસ્ત રહો. આ તો માં રવેચીની જગ્યા છે, એના ભક્તોને કનડશો તો માતાજી તમને માફ નહીં કરે. આવો, જે હો તે સામે આવો. તારો પત્તો નહી લાગે. આ જગ્યાએ જેણે જેણે રાત રોકાવાની ભૂલ કરી એની અંતિમ ભૂલ બની ગઈ. એ રવેચી માના સાચા ભક્ત નહી હોય જે મોતને શરણે થયા. હું રવરાયમાં રવેચીની તન મન ધનથી ભક્તિ કરું છું. મારો વાળ પણ તમે વાકો નહીં કરી શકો. મૂર્ખ માનવી, તને તડપાવી તડપાવીને મારશું. માગી લે, જેની સહાય માગી હોય તને જંપવા નહીં દઈએ. અમે પાછા આવશું. હે દુખહરણી કુળદેવી કરણી કરને સહાય, જાહેર જગમાં જોગણી માં પરગટ તું રવરાય. હે સૂરજમાંથી પ્રગટેલ માં શક્તિ, હે રવિ કન્યા માત રવેચી, મન વચન કર્મથી મેં ભક્તિ કરી હોય ને તો વારે આવો માં, દર્શન આપો. માં, સમગ્ર જીવન તમારી પૂજા અર્ચના કરી છે, આજે તમે નહીં આવો, દર્શન નહીં આપો તો કાલે જગમાં વાતું થશે કે અમર જતીની વારે માં ન આવ્યા. માં, તમારો આ સેવક બદનામ થઈ જશે. જીવ રખ તો લજ રખ, લજવીણ જીવ મરખ, છાયા માગુ હેતરો, રખ તો દોનું રખ. હે છ માસના બાળકને બોલાવનાર, કુંભ જેવા કુંભને વાચા આપનાર રવ રાય માં રવેચી, મારી લાજ ને આબરૂ આજ તમારા હાથમાં છે. તમારા પર વિશ્વાસ રાખી તમારા ચરણે રોકાયો છું માં. હાકલે હાજર થાવ, પ્રગટ થાવ માં, પ્રગટ થાવ. અમરજતી, હું જઈશ નહીં. દીકરા, તારો વાળ પણ વાકો નહીં થવા દઉં. ખમ્મા, ખમ્મા માં રવ રાય રવેચી, તમને ઘણી ખમ્મા. દયન થઈ ગયો. વાહ માં, કેવું તેજસ્વી સ્વરૂપ છે આપનું. બસ બસ, હવે ભલે ભૂતાવળ મને ભસ્મીભૂત કરી દે, એનો કોઈ હરખ શોક નહીં રહે. તમને સાક્ષાત જોયા, મારું જીવન દયન થઈ ગયું માં. દીકરા, ભૂત પ્રેતને પણ પોતાની દુનિયા છે. આ દુનિયામાં હું કોઈને કારણ વગર નથી મારતી, પણ એણે સારા નરસાનો ભેદ નથી પારખ્યો.
તારા જેવા સંતને એમણે રંજાડ્યા છે, એની સજાએ ભૂતાવળને ભોગવવી પડશે. જય હો માં, આપનો જય હો. એ ભૂતાવળને નાથવાનો માર્ગ બતાવો માં રવરાય રવેચી, માર્ગ બતાવો. દીકરા, લે આ ચામડાનો દડો, મારા મંત્રનો જાપ કરજે અને તને આપેલ યોગ વિદ્યાના ક્રિયાબળથી તે ભૂતાવળને આ દડામાં કેદ કરજે. હું તારી સાથે જ રહીશ. ભલે માં, જેવી આજ્ઞા. આ કાર્યમાં હું સફળ થાઉં તેવા આશીષ આપો માં. તથાસ્તુ. હે પ્રેતાત્માઓ, હે આસુરી શક્તિઓ, હે ભૂત પ્રેત બલાઓ, તમે જે હોવ તે આવો, આવો મારી સામે. રવેચી માનો સાચો ભક્ત તમને પડકારે છે. મુરગ માણી, કેમ તારો મોતને નોતર્યો? મરવા માટે તૈયાર થઈ જા. આ વખતે તમે મારક ભૂલ્યા. મરવાનું મારે નથી, તમારે આ દડામાં પુરાઈ રહેવાનું છે. આજે તારું લોહી મીઠું લાગશે. ચાલો સ્વામી, પકડી લ્યો શિકારને. પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પાહી વિશ્વમ ત્વમીશ્વરી દેવી ચરાચરાસ્ય. જય રવેચી માં, 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 જય રવેચી માં. જય રવેચી માં, જય રવેચી માં, જય રવેચી માં. અરે સ્વામી, જગ્યા પરથી હટી નથી શકતો. જય રવેચી માં, 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 જય રવેચી માં. અરે સ્વામી, આ તો મને શરીરે વેદના થાય છે. મને ભય ભય કરાવ પડી. અરે આસુ આસુ. હે અસુરો, તમે સારા નરસાનો ભેદ ન પારખ્યો. મારા સાચા ઉપાસક અને પરમ ભક્તને કનડી ઘોર અપરાધ કર્યો છે. ભૂલ થઈ ગઈ, તમારા સેવકને મેં ઓળખી ન શક્યા. માફી આપો માં, માફી આપો. શરીરમાં જાણે અગન જ્વાળાઓ ઉઠી છે. હવે આવી ભૂલ કોઈ દી નહીં થાય. માફી આપો માં. તમે અક્ષમ્ય કૃત્ય કર્યું છે. તમારી શાન ઠેકાણે આવી છે, તેથી મૃત્યુદંડ નથી આવતી, પણ પેલા ચામડાના દડામાં કેદ કરું છું. જય રવેચી માં, જય રવેચી માં, જય રવેચી માં, જય રવેચી માં, જય હો માં, આપનો જય હો. તમને ઘણી ખમ્મા જગદંબા જોગણી. મારી પત રાખી રવેચી માં, શ્રદ્ધા અને વિશ્વાસથી, ભક્તિ અને નિષ્ઠાથી સમગ્ર જીવન તમારા ચરણોમાં નતમસ્તક રહીશ. જય હો, જય હો રવરાય માં રવેચી માં, તમારો જય હો. અરે બાપુ તો સૂતા છે, જીવે છે કે? નહીં 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 નહીં, માતાજી મેર કરે.
જય રવેચી બા, જય રવેચી બા. બાપુ, એ બાપુ, સવાર પડી ગઈ, ઉઠો બાપુ. હે, સવાર પડી ગઈ? જય હો, જય હો રવરાય બા રવેચી, તમારો જય હો. બાપુ, બાપુ તમે તો હેમ કેમ છો? નોગા ભોપા, વિશ્વાસ નથી આવતો ને, હું જીવું છું. મોતના મુખમાંથી મને મારી રવરાયમાં રવેચીએ બહાર કાઢ્યો. નોગા ભોપા, મેં રવેચી માના સાક્ષાત દર્શન કર્યા ભાઈ. જય હો, ખબર જતી બાપુની જય હો. ના ભાઈ, મારી જય નહીં, રવેચી માની જય બોલાવ. રવરાય રવેચી માતની જય. બાપુ, હા, રાત્રે શું થયું એ વાત તો કરો. તારી વાત સાચી હતી નોગા, ભૂતાવળે મને દેખા દીધી. મારું રુધિર પીવા એ પિશાચો બેબાકડા બન્યા, પણ રવેચી માના મેં જાપ શરૂ કર્યા, માં સ્વયં સદેહે પધાર્યા ને ભૂતાવળને આ ચામડાના દડામાં કેદ કર્યા. નોગા, માં રવેચીની કૃપાથી હવે આજ પછી અહીં આજુબાજુના પંથકમાં ક્યાંય ભૂતાવળ નહીં દેખાય ભાઈ. વાહ વાહ મારી માવડી વાહ, હાકલે હાજર થયા એમ ને? હા બાપુ, હવે મારી અરજ સાંભળો, આપ અહીં જ રોકાઈ જાઓ. ના ભાઈ, મારે એકાંત વાસમાં માતાજીને આરાધવા છે, હું જઈશ. બાપુ, બે હાથ જોડીને વિનવું છું, અહીં તમને એકાંત મળશે. રવરાય માં રવેચીએ જ આપને અહીં સુધી પોગાડ્યા છે, કાયમ માટે રોકાઈ જાઓ બાપુ. જે ભક્તો અહીં આવતા બીતા હતા ને, એ પણ તમારે કારણે માના દર્શને આવશે અને ધન્ય થશે. રોકાઈ જાઓ બાપુ, રોકાઈ જાઓ. ભલે ભાઈ, હરી ઈચ્છા બળવાન. આમ નોગા ભોપાની વિનંતીથી અમરજતી બાપુ રોકાઈ ગયા, અને આજે પણ રવરાયમાં રવેચીના મંદિરે ઈ ચામડાનો દડો મોજૂદ છે. બોલો રવરાય રવેચી માતની જય. આતા, આ સામેથી પદયાત્રિકોનો સંગ આવતો લાગે છે. હા, ભાવિકો જ છે, સાથે ગરબા મંડળની બહેનો પણ છે. અરે વાહ, એ બધા આ તરફ જ આવે છે. બોલાવો, એમને અહીં બોલાવો. અરે બહેનો, આ તરફ આવો, અમે પણ રવરાય રવેચી માતાના મંદિરે જઈએ છીએ. બોલો રવેચી માતાની જય. આવો દીકરીઓ, આવો, પાણી પીઓ, અને પછી માં રવેચીને આરાધતો એકાદ ગરબો કે રાસ લ્યો.
વાહ ભાઈ વાહ, બહેનોએ તો રમતા રમતા રવેજી માને ખરા આરાધ્યા હો. આતા અમરજતી બાપુ મંદિરે રોકાઈ ગયા, પછી શું થયું? હા અનુપમ, અમરજતી બાપુએ મંદિરે રહી વર્ષો સુધી માની સેવા ભક્તિ કરી. તેમના નામની સુવાસ રવની આસપાસના વિસ્તારોમાં ફેલાવા લાગી. અનેક ભક્તો માના દર્શને મંદિરે આવતા. બાપુ તેમને રોટલો આપતા અને ઉપદેશની સરવાણી પણ ચાલુ રહેતી. અરે બાપુ તો અનેક ભક્તોના હૃદય સિંહાસને બિરાજતા થયા. સમયના ચક્રને ભલા કોણ રોકી શકે? સમયે સમયનું કામ કર્યું, અમરજતી બાપુની અવસ્થા થઈ. એક દિવસ અમરજતી બાપુ દરરોજ કરતા કલાક વહેલા ઉઠે છે અને બધા શિષ્યોને બોલાવે છે અને કહે છે, ભક્તો આજે તમને વહેલા બોલાવ્યા છે એ જણાવવા કે છેલ્લો કટોરો આવી ગયેલ છે. આજે મારે સમાધિ લેવાની છે. બાપુ, આમ અચાનક અમારી કઈ ભૂલ થઈ? ભાઈ નોગા, સમયના વેણને કોણ રોકી શકે? મારો સમય પૂરો થયો ભાઈ. બાપુ રેવા દો, અમે નોધારા થઈ જશું. એ જ આપણી નબળાઈ છે. માણસનો સૌથી મોટો આધાર ખુદ માણસ પોતે જ હોય છે. જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય એને ઈશ્વર પણ સાથ ન આપે. બાપુ હવે અમને જ્ઞાન કોણ આપશે? શિષ્ય, મા રવેચીનો આશરો મોટો છે. હે મા રવેચી, તમને તમારા આ ભક્તના સદેહે અંતિમ નમન હો. ચાલો ભક્તો સમાધિ તરફ પ્રયાણ કરીએ. બોલો અમરજતી બાપુની જય. બાપુ, તમારા સાનિધ્યમાં રહી પાવન થયો છું. સદાય અમારા પર અભિદ્રષ્ટિ રાખજો. માયા ને મમતા તણા, જેને હૃદયે ન લાગ્યો રોગ, આવા સંત સમરવા જોગ, દી ઉગ્યા પહેલા જ દાદવા. નોગા, રવરાયમાં રવેચીની માળા કરજો, બેડો પાર થઈ જશે. સંત સપૂત ને તુંબડા, ત્રણેય નો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં જેનો તાર્યા ઉપર ભાવ. ભક્તો ગૌ માતાની સેવા કરજો. બાપુ જુઓ, ગાયો પણ રડે છે. રોકાઈ જાઓ બાપુ, રોકાઈ જાઓ. એ સંભવ નથી બેટા. મારી છેલ્લી શિખામણ સૌ ભક્તો જીવનમાં ઉતારજો. જન્મનો દિવસ હોય કે મરણનો, બંને દિવસ મંગલકારી ગણવા. આંગણે અતિથિ આવે એને દિલથી આવકારજો. સાધુ સંત મહાત્માઓની આમાન્યા રાખજો. મા રવરાય રવેચીની હૈયાના ભાવથી ભક્તિ કરજો. મા તમારા તમામ મનોરથ પૂર્ણ કરશે. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, ઈ જ્ઞાન કેરે લહર સે ઠારત ઠામો ઠામ. અમરજતી બાપુની જય. લ્યો ભક્તો, સૌને છેલ્લા રામ રામ. બોલો રવેચી માતની જય. અમરજતી બાપુની જય. આમ અમરજતી બાપુએ સમાધિ લીધી. ચાલો આગળની વાત બીજા ઉતારે કરીશ. આવો આગળ વધીએ. આઠમ મજાની કોઈ જોરે પડશે મનો મેળો કરવાની.
આવી આઠમ મજાની મોજું પડશે માનો મેળો કરવાની જલ્દી રવેચી માના મંદિરે પહોંચી માના શરણે શીશ નમાવીએ. હવે મંદિર બહુ દૂર નથી, થોડોક પોરો ખાય પછી આગળ વધશું. આતા, નોગા ભોપાને આપેલ પરચો હવે આગળ કહો. ચોક્કસ. અમર જતી બાપુ દુનિયાથી પરદો કરી ગયા પછી નોગા ભોપાને ક્યાંય ચેન નથી. ગાયોની સેવા કરે, સવાર સાંજ માની પૂજા ભક્તિ કરે અને સુનમુન રહ્યા કરે. એક વખતની વાત છે, રાત્રે સૂતા પહેલા નોગો ભોપો માને વિનવે છે. હે માં રવેચી, માં અમર જતી બાપુના ગયા પછી ગોઠતું નથી, મને ક્યાંય ચેન નથી. કહેવાય છે ને, જેની ભાંગે જોડ એને માયામાં મીઠપ નહીં, પછી કાગાય વાતું કરોડ પણ ને હક નો પાલવે. માતાજી, તમારો આ ભગત શું કરે? બારક બતાવો માં રવેચી. ડુંગર ઉપર દઉં જલે, ખન ખન જલે અંગાર, જાકી હેડી હલ ગઈ, વાકા બુરા હાલ. જય રવેચી માં, 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 જય રવેચી માં. હે માં, માં સુવા મથું છું પણ નીંદ વેરણ થઈ છે, જીવન જ દોહેલું લાગે છે. માં મારક બતાવો, માં રવેચી મારક બતાવો. નોગા ભોપા, ઉઠ દીકરા, ઉઠ. હે, કોણ કોણ? દીકરા, હું રવેચી બોલું છું. હે રવરાઈ બા રવેચી, ખમ્મા ખમ્મા માવડી, તમને જાજી ખમ્મા. દહીન થઈ ગયો માં, આ નોગો દહીન થઈ ગયો. નોગા, તું એકલો એકલો મનમાં મૂંઝાશ, સર્જનનું વિસર્જન થાય જ છે. દીકરા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું, મૂંઝાઈશ નહીં. માંગ, જે માંગવું હોય તે માંગ. હે માં, તમને સાક્ષાત જોયા બાદ કઈ માંગવાનું હોય જ નહીં. હા, મારું જીવન સફળ થઈ ગયું, દર્શનને લાયક મને ગણ્યો. અહો ભાગ્ય મારા માં, અહો ભાગ્ય. નોગા, તારા મનની આસ કે જરૂર પૂરી થશે. દીકરા, માં તમે તો અંતર્યામી છો. સવારે જગ્યાની ગાયોને ચારવા જાઉં છું ત્યારે શિયાળાના ઠંડા વાવરા સામે ગાયોની હાલત કફોડી બની જાય છે, થર થર ધ્રુજે છે. એ અબોલ જાનવર ફરિયાદ નથી કરતા, પણ માં એની આંખોમાંથી નીકળતા આંસુ કહે છે કે અમને ટાઢ વાય છે. હે માં, શિયાળાના એ વાવરાને રોકી દો જેથી જગ્યાની ગાયો ટાઢે થરથર ધ્રુજે નહીં. માં, હે નોગા ભોપા, રવ, દેસડા, ત્રાંબો અને દાવડિયા આ ચારેય ગામની સીમે આશાપુરી ધૂપ લઈ ધૂપેડાથી ધૂપ કરજે, પછી હું શિયાળાના પવન વાવા નહીં દઉં. બોલ,
બીજી મૂંઝવણ કે જય હો મા, તમારો જય હો. હવે બીજું તો મા, બસ કાયમ તમારા દર્શન થાય એવું માંગુ મા. માંગીને જો દીકરા, હું રવેચી તને આપવા જ આવી છું. હે મા, રવરાય રવેચી મા, નોગો તો બસ એટલું માંગે કે રોજ સદેહે મારી આરે ચોપાટ રમો, જેથી આ ભક્ત તમારા દર્શન કરીને ધન્ય થાય. મંજૂર છે, પણ દીકરા મારું એક વેણ રાખજે. હું તારી સાથે ચોપાટ રમવા આવું એ વાત કોઈને કહેતો નહીં, અને શ્રદ્ધા કાયમ રાખજે. જો તું એ વાત જાહેર કરીશ તો હું પછી દર્શન નહીં આપું. અરે બાવડી, તમારા દર્શન કાજે તો હું દુનિયા છોડી દઉં. વાત પેટમાં ડટાયેલી રહેશે માં. આશીષ આપો માં, આશીષ આપો. તથાસ્તુ. દેસડા, ત્રાંબો, દાવડિયા અને છેલ્લે આ રવ ગામની સીમાએ આશાપુરી ધૂપ ફેરવું છું. હે માં રવેચી, રોકી દો આ શિયાળાના વાવરાને, રોકી દો માં, રોકી દો. જો માં, આ અબોલ પશુડા ટાઢે થર થર કાપે છે, રોકો માં, આ વાવરાને રોકો. વાહ વાહ મારી રવરાઈ રવેચી માં, વાહ. હા તો વાવરો સાવ બંધ થઈ ગયો. ખમા ખમા માં રવેચી, તમને ઘણી ખમા. તમારા પરચા અપરંપાર છે માં. ભક્તની પાત રાખી માં, માં મારા અબોલ પહુડાઓ માથે મહેર કરી, તમે મહેર કરી માં. હે માં રવરાય રવેચી, તમારા સેવકે ચોપાટ પાથરી છે. આવો પધારો માં, દર્શન આપો માં, દર્શન આપો. નોગા દીકરા, મારા કોલ મુજબ તારી સાથે ચોપાટનો ખેલ રમવા આવી છું. પધારો પધારો માં, પધારો. ધણીન ઘડી ધણીન ભાગ, બિરાજો બિરાજો માં, બિરાજો. લાવ દીકરા પાસા. માં લ્યો, સમજમાં નથી આવતું માં કે શું કરું. તમારી હાકતા સ્વાગતા કેમ કરું માં. ચિંતા નહીં કરતો, તારી ગાયોની સેવા અને પૂજા ભક્તિથી હું પ્રસન્ન છું. માં અબોલ પશુડાઓ પર તમે મેર કરી, શિયાળાના ગાત્રો થી જાવી દેતા વાવરા બંધ થઈ ગયા માં. જય હો, તમારો જય હો માં. જગરૂષા શેઠ, આપ વાવરો તો વધતો જાય છે, દરિયો તોફાની બન્યો છે, લાગે છે વહાણ ડૂબી જશે. માધા, એવું અશુભ ન બોલ, વહાણમાં કિંમતી સામાન છે. શેઠ, આમ તો કિનારો બહુ દૂર નથી, પણ લાગે છે વહાણ કિનારા સુધી નહીં પહોંચે. માધા સંભાળ. શેઠ, વહાણમાંથી સામાન દરિયામાં પધરાવી દઈએ તો કદાચ બચી જવાય. મૂરખ જેવી વાત ન કર, બહુ કિંમતી સામાન છે. શેઠ, જાનથી વધારે કાંઈ કિંમતી નથી. શેઠ, જલ્દી કાંઈ કરો, નહીતર ડૂબી મરીશું. માદા, હિંમત ના હાર. મેં સમગ્ર જીવન રવરાઈ રવેચી માની પૂજા ભક્તિ કરી છે, એ મહાશક્તિ જોગ માયા મારી નાવડીને ડૂબવા નહીં દે. શેઠ, તો જલ્દી માને વિનવો, મોતને અને આપણે ભેદ એકનું છેટું છે. એ મારી ભવના થાનક વાળી પદ્રેસરનો શેઠ જગડુસા તમને પોકાર કરે છે. એમાં ખરા હૈયાના ભાવથી જો મેં તમને ભેજા હોય
તન મન તનથી મેં તમારી સેવા ભક્તિ કરી હોય, સદાય તમને ચિતમાં રાખીને જીવો હોઉં, તો મારી વારે આવો મા, આ મુસીબતમાંથી મને ઉગારો. હે મા રવરાય રવેચી, હું અબૂત, મને તો આરદા કરતાય નો આવડે મા. મારા શેઠ તમારા નામે દાન પૂન કરે છે, તમારા સાચા ભગત છે, મદદ કરો મા, મદદ કરો. શેઠ, શેઠ સંભાળજો. હે ભગવતી, કાંઈ સૂચતું નથી, મારી નાવ મજદારમાં હાલક ડોલક થાય છે, એને પાર લગાવો મા. આ વાણનો માલ તમારા થાનકે ઉતારીશ, તમારા નામે ગરીબોને વેચી દઈશ. હાકલે હાજર થાવ મા, હાકલે હાજર થાવ. ઝગડુશા વિક્રમ, મુંજાઈશ નહીં, હું રવેચી બોલું છું. તારો આર્તનાદ સંભળાયો, મારા પરમ ભક્તોને મુસીબતમાંથી ઉગારવા અને તેમની શ્રદ્ધાને બળ આપવું એ મારું કર્તવ્ય છે. દીકરા, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જો જો મેં આ હાથ લંબાવ્યો, ખેંચીને તારી નાવડીને કિનારે લગાવી દઉં. રવરાઈ રવેચી માં વાગડ માં બેઠી માં, રવરાઈ રવેચી માં વાગડ માં બેઠી માં. જય હો માં, તમને હજાર વાર નમન હો. આ તમારા કરે મુજ મરતાની નાવ જાલી. વાહ, ખમ્મા ખમ્મા રવરાય રવેચી, તમને જાજી ખમ્મા. જય હો માં, જય હો. આજે આબુદ માધો પણ દૈન થઈ ગયો, દૈન થઈ ગયો માં, દૈન થઈ ગયો. વાહ માં, તમારી મેરથી મારી નાવડી પાર લાગી. આ બધો માલ તમારા મંદિરે પહોંચતો કરીશ. મને નવજીવન આપ્યો માં, હવે તમારી પૂજા અર્ચના અને સેવા ભક્તિમાં બાકીનું જીવન સમર્પિત કરીશ. બોલ ભાઈ, રવેચી માતની જય. રવેચી માતની જય. ચોટી છે રેતી, ખારા પાણી એ વહેતી. હાથે ચોટી છે રેતી, ખારા પાણી એ વહેતી. હે માં, રમતા રમતા કેમ ધ્યાનસ્થ થયા? કઈ નહીં દીકરા, એ તને નહીં સમજાય. લ્યો માં, પાસા ફેંકો. હા દીકરા. હે મારી માવડી, હાસુ, તમારા ચૂડલામાંથી આ આ પાણીની ધાર કેમ થઈ? કઈ નથી નોગા, ચાલ પાસા ફેંક. હે માં, હું તમારું બાળક છું, મને કેવું પડશે માં? પહેલા તમે ધ્યાનસ્થ થયા, પછી તમારા ચૂડલામાંથી પાણીની ધાર થઈ. ભગવતી, કહો ને કહો. હા, વાતનો મર્મ મને નહીં કહો ત્યાં સુધી તમારો આ ભક્ત ચોપાટના પાસા નહીં ફેંકે. દીકરા સાંભળ, દરિયામાં મારા પરમ ભક્ત ઝગડુશાની નાવડી ફસાણી હતી. તારી સાથે ચોપાટ રમતા રમતા મેં કર વધારી ઝગડુશાની નાવને કિનારે લગાવી, એટલે પાસા ફેંકતી વખતે મારા ચૂડલામાંથી પાણી નીકળ્યું. ચોપાટ રમતા રમતા કર વધાર્યા, એ કેમ બને? એવું તો બને જ નહીં ને નોગા. હા, તારા મનની વાત મારા સુધી પહોંચે છે દીકરા? તે મારી શક્તિ પર શંકા કરી, આજ પછી તારી સાથે ચોપાટ રમવા નહીં આવું, રોજ દર્શન નહીં આપું.
હે માં, તમે તો અંતર્યામી છો, હું માયાવી જીવ, તમને ઓળખી ન શક્યો માં, મને માફ કરી દો, હવે કોઈ દી શંકા નહીં કરું માં. નોગા, દીકરા તને જ્યારે મુસીબત ઘેરે ત્યારે હૈયાના ભાવથી યાદ કરજે, હું જરૂર તારી વારે આવીશ. આમ માતાજીએ કર વધારી ભદ્રેસરના શેઠ જગડુસાના વહાણ ધર્યા. નોગા પોપાએ શંકા કરી અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા. દાદાજી, જેમ જેમ માતાજીના પરચા સાંભળતા જઈએ છે ને, તેમ તેમ ઉત્સુકતા વધતી જાય છે. મા રવરાય રવેચીની વાતો સાંભળી ચાલવા માટે નવું બળ મળે છે. તો ચાલો હવે થોડો જ પદ છે કાપી નાખીએ, આરતી ટાણું થાય એ પહેલા પહોંચી જઈએ. હા હા, ચાલો સૌ ઊભા થાવ, ચાલો આતા. હા ભાઈ, બોલો. રવરાય રવેચી માતની જય. હે છતર ટીલડીને ચૂંદડીઓં લઈ લ્યો, માને મન ગમતા ભોજન ધરી દ્યો. દાદાજી, શું થયું? બેસો, બેસી જાઓ. કેમ એકાએક ખાંસી ઉપડી? દવાનો ડબ્બો શેમાં રાખ્યો છે? એમાં આતાની દવા છે. કઈ નથી, સેજ દમ ચડ્યો, હાઈ પોરો ખાય, દમ બેસી જશે. લ્યો આતા, આ તમારી ગોળી પી લ્યો. દાદાજી, હવે કેમ લાગે છે? અરે માતાજીની દયાથી મને કાંઈ નથી. હે, તમે જરાય ચિંતા ન કરો. અરે હજુ તો ગૌ મૈયાની રક્ષા કરવા માતાજી નોગા ફોપાની વારે આવ્યા હતા, એ પરચો સંભળાવવાનો બાકી છે. આતા, તમારી યાદશક્તિ ગજબ છે. આતા, ગૌ મૈયાની વારે માતાજી આવ્યા હતા તે વાત કરો. માતાજી અંતર્ધ્યાન થયા પછી નોગા ફોપાને ખૂબ અફસોસ થયો. રડતો, જગ્યાની ગાયોને ચરાવતો, માની સેવા ભક્તિ કરતો અને દિવસો પસાર કરતો. એક દિવસ જગ્યાની ગાયો ચારતો હતો ત્યાં લાખોજી દરબાર અને ડેડા શાખાના દરબારો આવે છે. હે નોગા ભોપા, અહીંયા આવું. બાપુ, આવ્યો. હુકમ કરો બાપુ. નોગા, આટલી બધી ગાયો તું ચારસ, બરાબર? હાજી, બરાબર. કોઈની કનડગત વગર ચારસ, બરાબર? જી બાપુ, માતાજીની દયા છે. માતાજીની નહીં, અમારી દયા છે. બાકી અમારી મંજૂરી વગર આ વિસ્તારમાં ચકલુઈ ન ફરકે, સમજ્યો? લાખોજી દરબાર, મારી કઈ ભૂલ થઈ? ભૂલ થઈ છે? તું ભૂલી ગયો કે લાખોજી દેદાની ઘોડીઓના વછેરાઓને પીવડાવવા ગાયોનું દૂધ મોકલવું જોઈએ? તારી ભૂલ યાદ કરાવવા જ આવ્યા છીએ. પણ બાપુ, આ તો મંદિરની જગ્યાની ગાયું છે, હું પોતે આ ગાયોનું દૂધ નથી પીતો. મંદિરે આવતા ભક્તોને આ દૂધ પ્રસાદ રૂપે અપાય છે. ડાયો થામા, જો તું દૂધ નહીં મોકલાવ તો હંધી ગાયો મેં આકી જઈશું. લાખોજી દરબાર,
આ ગાયુ માતાજીની છે, એમનું દૂધ માતાજીની આજ્ઞા વગર ક્યાંય ન મોકલાય. દૈના હમુ વરસ આ જાનથી મારી નાખીશ. મારી નાખો બાપુ, પણ આ ગાયુનું દૂધ જગ્યા સિવાય ક્યાંય નહીં જાય. નોગા, જીવ વાલો હોય તો દૂધ મોકલી દેજે, નહીતર એક પણ ગાય જગ્યા માટે નહીં વધે. જો નોગા, આ તલવાર કોઈની એ સગી નથી, તારે જેને સમરવા હોય એને સમરી લેજે, અમે પાછા આવશું ને બધી ગાયું હાંકી જઈશું, એ તારે જેને બોલાવવા હોય એને બોલાવી રાખજે. ચાલો સાથીઓ, ચાલો 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 ચાલો. હે મા રવેચી, ફરી પાછી મુસીબત આવી. લાખોજી દરબાર જગ્યાની ગાયું હાંકી જશે. મા, એ અબોલ પહોળાવની રક્ષા માટે આવો. મા, તમે તો ક્ષમાના આપનાર છો, મારે ખાતર નહીં, ગૌ રક્ષા કાજે આવો મા. હે રવરાય મા રવેચી, અણધારી મુસીબત નો મારક બતાવો મા, મારક બતાવો. નોગા ભોબા, વિકરા, કોઈ વાત મારાથી છુપી નથી. લાખોજી દરબાર સત્તાના કેફમાં ભાન ભૂલ્યો છે, પણ મુંજાઈશ નહીં. દીકરા, તું એને આવવા દે. ગાયો હાકવાની એ ભૂલ કરશે ને મોતને નોતરશે. ખમ્મા ભેડિયાવાળી મા, તમને ગળી ખમ્મા. મુજ દુખિયાના દુખ ભાંગવા હાકલે હાજર થાવ છો મા. હૈયે ધરપત થઈ ગઈ કે જગ્યાની ગાયું હેમ ખેમ રહેશે. જય હો મા, તમારો જય હો મા, જય હો. હલો ભેરુ, હાકો બધી ગયું ને. ખબરદાર, દરબાર એક પણ ગાયને હાકી તો પરિણામ ભોગવવું પડશે. લાખોજી બાપુ, આ તો માકડને મોઢું આવ્યો. નોગો, અમારે શું પરિણામ ભોગવવું પડશે? શું તું અમને મારીશ એમ? બાપુ, આ ગાયું માં રવેચી માતની છે, સમજી જાવ તો સારું, નહીતર માતાજી કોપાયમાન થશે તો કોઈ જીવતા નહીં બચો. લાખોજી બાપુ, આ તો માતાજી ની ધમકી આપે છે. નોગા, અમને તારા માતાજી નો ડર નથી, તો મારે ની તલવાર. બોલાવ તારા માતાજી ને, જો અમે આ ગાયોને આકીએ છીએ. બાપુ, બાપુ, મારા જીવતા જીવ તમે ગાયોને નહીં લઈ જઈ શકો. હાલો બેરુ, હકો ગાયોને હાલો. હે રવરાય બા રવેચી, હે મહાશક્તિ મા જગદંબા, વારે આવો મા, વારે આવો. હેરો, ઈ ભલે ની માતાજી ને બોલાવતો. હાલો ગાયું ને લઈને હાલી નીકળો. ખબરદાર, એક પણ ગાય ને હંકારી છે તો મૂરખ માનવીઓ, તમને મારા ભક્તે કેટલા સમજાવ્યા પણ તમે ન માન્યા. મારા ભક્તને માર માર્યો, ગાયોને કનડી, તમે ઘોર અપરાધ કર્યો છે. હવે મરવા માટે તૈયાર થઈ જાઓ. શું આ તો રવરાય માં રવેચી સાક્ષાત વાખણ રૂપે આવ્યા. માફી, માફી આપો મા, મા તમારું રૌદ્ર રૂપ. માફી, માફી મા, માફી. દરબાર, તમારું આ કૃત્ય માફીને પાત્ર નથી. આવા અધમ કૃત્યની સજા મોત જ હોય. બાપુ, માતાજી કોપાયમાન થયા છે. ભાગો, 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 ભાગો સાથીઓ, ભાગો. ભાગો, જેટલું ભાગવું હોય તેટલું ભાગો, પણ જ્યાં જશો ત્યાં હું ઊભી હોઈશ.
બસ રોકાઈ જા, આ લે આ ત્રિશુલ. મારા ભક્ત ને માર્યો, ગાયો ને કનડી, લે લે આ ત્રિશુલ. લાખો જી, તારે જગ્યાની ગાયો હંકારી જવી છે, કેમ? લે લે આ ત્રિશુલ. રવરાય રવેચી માં, તમારા નવ ખંડમાં ઢંકા વાગે છે માં, હાકલે હાજર થાવ છો. ભક્તોની પાત રાખનાર હે જગદંબા જોગણી, હે મહામાયા રવરાય રવેચી, તમને નોગા ભોપાના સાત સાત વંદન માં, સાત સાત વંદન. આમ માં રવેચી માએ વાઘણનું રૌદ્ર સ્વરૂપ ધરી ડેડાઓને મારી નાખ્યા. ડેડા વાગળ છોડી ચાલ્યા ગયા. આજે પણ 2800 થી 3000 જેટલી જગ્યાની ગાયો છે. આ ગાયોને ખીરામો કહેવામાં આવે છે. આજે પણ આ ગાયોના દૂધને અમૃત ગણવામાં આવે છે. આજે પણ દેસડા, ત્રાંબો, દાવળિયા અને રવની સીમે ટાઢા વાયરા વાતા નથી. આતા, ખરેખર આજની તારીખે ત્યાં ટાઢ નથી વાતી? રચના, આજના આ વૈજ્ઞાનિક જમાનામાં કદાચ કોઈને શંકા પણ થાય, અને જો એમ થાય તો તેણે જાતે અનુભવ કરવા આ સીમે એક વાર પણ જઈ આવવું જોઈએ. હાલમાં પણ આ ગાયોની દેખભાળ બરાબર થાય છે. હાલમાં રવેચી થાનકના મહંત તરીકે ગંગાગીરી ગુરુ મોહનગીરી સ્થાન શોભાવી રહ્યા છે. વિના મૂલ્યે રેવા જમવાની સગવડ ભક્તોને પૂરી પાડવામાં આવે છે. ગાયોનું દૂધ આજે પણ વેચવામાં નથી આવતું, અને ભાદરવા સુદ આઠમનો ભવ્ય મેળો ભરાય છે. વાહ આતા વાહ, આજે તો ધન્યતાનો અનુભવ થયો. બોલો રવેચી માતની જય. ચાલો સૌ આરતીમાં જોડાઈએ. ધરવર કાંઠે માં